બે હજાર ચોવીસ અડધું પૂરું થયું ને પછી કંઈક ને કંઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સારા દિવસો આવ્યા એવું કહી શકાય જમકુડી ફિલ્મ રિલીઝ થઈ જમકુડીના કલેક્શન જુઓ પછી ત્રિશાઉંધ રોક્સ આવી પછી બિલ્ડર બોયઝ આવી પહેલાં તો કેવું હતું ખબર પહેલાં પાંચ મહિનામાં ચાર મહિનામાં તો જેટલી પણ ફિલ્મો આવી કસુંબો આવી તો પણ એટલી બધી કમાલ ન કરી શકી તમે વિચાર કરો કલેક્શન જે બજેટ છે એ કવર ન કરી શક્યું પણ હા બે હજાર ચોવીસના અડધા વર્ષ પછી ચૂપ ગઈ જે એનું કલેક્શન નહોતું પણ છતાં જે ઉપરા ઉપરી આવી એમ કહી શકાય ખરી કે જમકુડી આવી પછી ત્રિષા આવી અત્યારે બિલ્ડર બોયસ પણ આવી ચાલી રહી છે તો હવે કદાચ ફિલ્મો જે બાકીના વર્ષમાં આવશે જે બે હજાર ચોવીસનું અડધું વર્ષ બાકી છે એમાં કંઈક ને કંઈક સારા એવા કલેક્શન થાય એવી આશા છે અત્યારે તો ત્રણ ફિલ્મોની વાત કરવાની છે ત્રણેયના કલેક્શન કેટલા આવ્યા છે ક્યાં ગાડી પહોંચી છે ત્રણેયની એની વિશે વાત કરીશું આપણે જમકુડીનું આડત્રીસ આડત્રીસમાં દિવસનું કલેક્શન દોઢ મહિના ઉપર થઈ ગયું છે અને સોરી એક મહિના ઉપર થઈ ગયું છે અને હજી પણ વીકેન્ડમાં ડબલ ડિજિટના નંબર આવી રહ્યા છે જે ખૂબ સારી વાત છે હવે ચોત્રીસમાં દિવસનું નવ લાખ રૂપિયા હતું પાંત્રીસમાં દિવસનું સાત લાખ હતું છત્રીસમાં દિવસનું ચાર લાખ હતું સાડત્રીસમાં દિવસનું નવ લાખ હતું અને આડત્રીસમાં દિવસનું ઓગણીસ લાખ રૂપિયા કલેક્શન હતું નેટ ગુજરાતી સત્તર કરોડ અને છપ્પન લાખ રૂપિયા થઈ ગયું છે નેટ ગુજરાતીની વાત કરું છું છ સત્તર કરોડ છપ્પન લાખ રૂપિયા નેટ થઈ ગયું છે જમકોડીનું ત્રીસાની વાત કરીએ સત્તરમાં દિવસના કલેક્શનની વાત કરવાની છે તો જમ જમકુડીના કમ્પેરિઝનમાં આ ફિલ્મનું કલેક્શન છે ને એ ઓછું થઈ ગયું એવું કહી શકાય કારણ કે આપણે સત્તરમાં દિવસની વાત કરીએ છીએ પણ સત્તરમાં દિવસનું ફિલ્મનું કલેક્શન છે ને આમ પછી સિંગલ ડિજિટમાં થઈ ગયું છે વીકેન્ડ હોય કે વીકડે હોય કે જેવો હોઈએ ચૌદમાં દિવસનું પાંચ લાખ હતું પંદરમાં દિવસનું ત્રણ લાખ સોળમાં દિવસનું છ લાખ અને સત્તરમાં દિવસનું આઠ લાખ રૂપિયા કલેક્શન હતું એટલે અત્યારે આપણે સત્તરમાં દિવસની વાત કરીએ છીએ ભલે લાગે છે કે લગભગ હવે પંદર દિવસ સુધી ફિલ્મ લગભગ ચાલશે નહીં ચાલે તો હવે લાગતું નથી કે હવે ત્રીસમાં દિવસના કલેક્શનની આ ફિલ્મની આપણે વાત કરીશું પચીસમાં દિવસમાં પચીસ છવ્વીસ છવ્વીસ દિવસમાં તો આ ફિલ્મ લગભગ બંધ થઈ જશે કલેક્શન આવવાના અને ફિલ્મ કંઈક ને ક્યાંક નીકળી પણ જશે પણ નેટ કલેક્શન સારું થઈ ગયું છે ત્રણ કરોડ અને એકાણું લાખ રૂપિયા થઈ ગયું છે જે ખૂબ સારી વાત છે એવું કહી શકાય આટલું બધું કલેક્શન આપણે ત્રીસાણું નહોતું વિચાર્યું જે પ્રમાણે ફિલ્મના રિવ્યૂ હતા જે પ્રમાણેની ફિલ્મ હતી એ પ્રમાણે ત્રણ કરોડ સુધી ફિલ્મ જશે એવું તો વિચાર્યું નહોતું એટલે કલેક્શન દ્રષ્ટિએ ફિલ્મ સારું કામ કરી રહી છે લેટેસ્ટ રિલીઝ બિલ્ડર બોયની વાત કરવાની છે તો પહેલા દિવસનું કલેક્શન હતું સિંગલ ડિજિટમાં હતું પણ પછી વીકેન્ડમાં ડબલ ડિજિટમાં આંકડા ગયા જે સારી વાત છે એને ફિલ્મ પણ સારી જ છે હવે ઘણા લોકો પાછું એવું કહે છે કે કલેક્શન સારું ન કહેવાય જો જે પ્રમાણેના ફિલ્મના શો હતા ને આપણે પહેલા દિવસના વિડીયોમાં જ વાત કરી હતી અને પ્રિડિક્શનવાળા વિડીયોમાં પણ વાત કરી હતી કે જે દિવસ જે જે રીતે ફિલ્મના શો અત્યારે મળ્યા છે ને ફિલ્મને કોઈ જગ્યાએ બે શો છે કોઈ જગ્યાએ એક શો ચાલી રહ્યો છે એ પ્રમાણે શો જે પ્રમાણે છે એ પ્રમાણેનું કલેક્શન મને પર્સનલી સારું લાગે છે કે એક થિયેટરમાં પાંચ શો અને ચાર શોની એવરેજ નથી ત્રણ શોથી વધારે નથી લોતો અને ત્રણ શો પાછા કેવો ખબર કોઈક થિયેટર ભાગી એવું નીકળે કે જેમાં આ ફિલ્મના ત્રણ શો ચાલે છે સવાર બપોરે સાંજ કે કોઈ રીતે એક શો મેક્સિમમ હોય તો બે શો એક મોર્નિંગ ચાલતો હોય ને એક આફ્ટરનૂન કે ઇવનિંગ ચાલતો હોય એટલે એ પ્રમાણેના શો છે હવે એમાં કલેક્શન ખેંચવું એ નાની વાત નથી મોર્નિંગ શોમાં તો તમે જુઓ મોર્નિંગ શોમાં એક તો મોટી મોટી ફિલ્મમાં ઓડિયન્સ ન જતી હોય એમાં ગુજરાતી ફિલ્મમાં ઓડિયન્સ તો ક્યાંથી લાવવી એટલે એક શો તો તમે આમ ખવાઈ ગયો આખો એમ માની લો છતાં એ પ્રમાણેના શો સેટઅપ છે અને એમાં કલેક્શન લાવવું એ નાની વાત નથી ત્રીજા દિવસનું અઢાર લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે જે ખૂબ સારું છે રવિવારનું કલેક્શન અઢાર લાખ આવ્યું છે જે ખૂબ સારું કહી શકાય બત્રીસ લાખ રૂપિયા આ ફિલ્મનું ત્રણ દિવસનું કલેક્શન થયું છે સોમવારનો રિપોર્ટ નથી આવ્યો મંગળવારનો રિપોર્ટ નથી આવ્યો ત્રણ દિવસનું બત્રીસ લાખ રૂપિયા કલેક્શન થયું છે જે સારું કહી શકાય એવું છે એઝ પર શો કમ્પેરિઝન પણ આપણે આગળ જેમ વાત કરીએ એમ કે ફિલ્મનું બજેટ કવર કરવામાં કંઈક ને કંઈક મુશ્કેલી આવશે કારણ કે અત્યારે જેટલી પણ ફિલ્મો થિયેટરમાં ચાલે છે બોલિવૂડની હોય કે સાઉથની હોય જે સારા કોન્ટેન્ટવાળી વાળી અને સારા કલેક્શન કરે જે પબ્લિકે એક્સેપ્ટ કરી લીધી છે એવી ફિલ્મો ચાલી રહી છે એની વચ્ચે આ બિલ્ડર જો બિલ્ડર બોય આવી છે અને પાછી આવતા શુક્રવારે તો બે મોટી ફિલ્મો આવી રહી છે તો એના કારણે આ ફિલ્મ કંઈક ને કંઈક પીસાઈ જશે કલેક્શન નહીં થઈ શકે એવું મારું અનુમાન છે જોઈએ આગળ હવે જ્યાં સુધી ફિલ્મ ચાલે જ્યાં સુધી શું કલેક્શન આવશે એ આપણે ચર્ચાઓ કરતાં રહીશું ધન્યવાદ